Assalamu alaikum, Janab Babubhai Sopariwala Girls Primary School. Kem chho baal mitro? Vidyarthiniyo, Standard 3 subject computer ni andar apde abhyas kari rahiya chhe word pad no. To vidyarthiniyo, word pad ma apde word pad window last joyu hatu. Ema main tamne batavyu hatu ahiya title bar, menu bar, ribbon, cursor, text area, પછી અહીંયા નીચે આપણે ટાઇટલ બાર જોયું હતું યાદ છે ને વિદ્યાર્થીનીઓ ટાઇટલ બાર માં મેં તમને બતાવ્યું હતું વર્ડ પેડ આઇકન ક્વિક એક્સેસ ટૂલ બાર ડોક્યુમેન્ટ વર્ડ પેડ પછી અહીંયા મિનિમાઇઝ ક્લોઝ અને રિસ્ટોર ડાઉન આ આપણે જોઈ ગયા હતા એના પછી આપણે જોયું હતું વિદ્યાર્થીનીઓ ટાઇટલ બાર પછી આપણે જોયું હતું મેનુ બાર તો મેનુ બાર ની અંદર પણ આપણે જોયું હતું કે મેનુ બાર ને આપણે શું કરવાનું હતું વર્ડ પેડ હોમ વ્યૂ ટેબ વર્ડ પેડ હેલ્પ બટન પછી હોમ આ દરેક વસ્તુ આપણે મેનુ બાર ની અંદર જોઈ ગયા હતા તો હવે આપણી પાસે છે વિદ્યાર્થીનીઓ ટેક્સ્ટ એરિયા શું છે ટેક્સ્ટ એરિયા તો ચાલો આપણે ટેક્સ્ટ એરિયા જોઈએ વર્ડ પેડ ના ટેક્સ્ટ એરિયા માં તમે તમારું લખાણ टाइप करी सको छो जो वर्ड पेड में जो टेक्स्ट एरिया छे जहाँ आपड़े आपड़ो शू करी सकिए छे लखाण आपणे जे कई पण लखाण करवो होय ते आपड़े शू करी सकिए छे टाइप करी सकिए छे टेक्स्ट एरिया में तमने नानी उभी लीटी जबुकती देखाशे तेने कर्सर कहे छे विद्यार्थीनीओ मैं तमने बतावी हती याद छे ने कि ज्यारे आपणे टेक्स्ट एरियो खोल्यो हतो त्यारे जो अहींया तमने बताऊं આ રહી આ કર્સર જો અહીંયા તમને છે જ અહીંયાથી આપણે આપણું લખાણ કરી શકીએ આ છે આપણો ટેક્સ્ટ એરિયા જુઓ આ શું છે ટેક્સ્ટ એરિયા છે અને આ છે કર્સર નાની જે બુકતી લાઈન તો અહીંયા કર્સર છે આ અને આપણો ટેક્સ્ટ એરિયા છે જુઓ અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું લખાણ કરી શકીએ છીએ અને મેં તમને કર્સર બતાવ્યું તો એને કર્સર કહે છે જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જાઓ ત્યારે એરો બદલાઈને આ જેવો દેખાશે જો આપણે શું કરવાનું છે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જવાનું છે આપણું જે માઉસનું પોઇન્ટર છે એ ટેક્સ્ટ એરિયામાં લઈ જઈશું તો જે એરો હશે એ શું થઈ જશે બદલાઈને આ જેવો લાઈન જેવો થઈ જશે આ જેવી આવી લાઈન દેખાશે આપણને આગળ જોઈએ ડોક્યુમેન્ટ તૈયાર કરવા તો હવે આપણે શું કરવાનું છે ટેક્સ્ટ એરિયા એની અંદર કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો હોય તો આપણે એના વિશે હવે અભ્યાસ કરીશું જુઓ ડોક્યુમેન્ટ તૈયાર કરવો તો એમાં જુઓ વર્ડ પેડ શરૂ કરો સૌ પ્રથમ શું કરવાનું વર્ડ પેડ શરૂ કરવાનું ટાઇટલ બાર ડોક્યુમેન્ટ વર્ડ પેડ નામ દર્શાવશે જેવું આપણે વર્ડ પેડ શરૂ કરશું એવું ટાઇટલ બાર ડોક્યુમેન્ટ વર્ડ પેડ આ નામનું આપણને શું દર્શાવશે વસ્તુ દર્શાવશે કે ભાઈ ડોક્યુમેન્ટ વર્ડ પેડ આગળ આપણે જોઈશું ફન્ટ ફન્ટ પર એરો પર ક્લિક કરો ફન્ટ જુઓ અહીંયા છે આપણી પાસે ફન્ટ એને આપણે શું કરીશું ક્લિક કરીશું તો નામની યાદીનું ડ્રોપ મેનુ તમને દેખાશે જો આ નામની યાદીનું ડ્રોપ મેનુ છે આ શું છે ફન્ટની નામની યાદી એનું ડ્રોપ મેનુ છે એ આપણને દર્શાવશે હવે શું કરવાનું છે જુઓ ડ્રોપ ડાઉન મેનુમાં બોક્સમાં દેખાતું ફન્ટ નામ એ ડિફોલ્ટ સિલેક્શન છે જુઓ અહીંયા જે તમને છે આ જે સિલેક્ટ કરેલું છે એ શું છે ડિફોલ્ટ સિલેક્શન છે તો આપણે એને ચેન્જ કરી શકીએ છીએ બરાબર ને ડિફોલ્ટ સિલેક્શન છે તો કમ્પ્યુટર દ્વારા જુઓ પસંદ કરેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે તમને પૂછાય ડિફોલ્ટ સિલેક્શન કોને કહે છે તો કમ્પ્યુટર દ્વારા જે પસંદ કરેલો વિકલ્પ હોય એને ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે અથવા જુઓ હવે શું છે ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો જુઓ સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન આપણે માઉસ છે એના ઉપર સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન હોય છે અહીંયા તેનાથી આપણે કરી શકીએ છીએ તો એના પર આપણે ક્લિક કરીશું અથવા આપણે શું કરી શકીએ છીએ ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ બોક્સ અથવા માઉસ પોઇન્ટર મૂકી ડાબું માઉસ બટન દબાવેલું રાખીને ઉપર નીચે ડ્રેગ કરી શકીએ છીએ જુઓ માઉસને આપણે પકડીશું પછી સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકી દઈશું સાઇડ પર અહીંયા જો સ્ક્રોલ બોક્સ હોય છે
આ બાજુ છે ને, આને સ્ક્રોલ બોક્સ કહેવામાં આવે છે. દેખાયું? આ જો, આ તમને લાલ બતાવું છું, આને સ્ક્રોલ બોક્સ. તો આના ઉપર આપણે ક્લિક કરીશું, આને ઉપર નીચે કરીશું તો આ આપણા ફોન્ટ શું થશે? ઉપર નીચે થશે. તો આને સ્ક્રોલ બોક્સ પર આપણે ક્લિક કરી દઈશું અને પછી શું કરીશું, અહીંયા ડાબું માઉસ બટન દબાવેલું રાખી માઉસને ઉપર નીચે ડ્રેગ કરો, ડ્રેગ કરીશું. જો આ ફરી આ પાછું એકવાર દર્શાવી દઈએ કે આપણે જ્યારે ડોક્યુમેન્ટ વર્ડપેડ ખોલવાનું, પછી એમાં ફન્ટ ખોલવાના, ફન્ટની અંદર આપણે જ્યારે ડ્રોપ ડાઉન આપણને દેખાઈ જશે ફન્ટનું, હવે એમાં ડિફોલ્ટ સિલેક્શન હશે જ, તો તેને આપણે અહીંયા શું કરીશું, ડિફોલ્ટ સિલેક્શન હોય તો માઉસ પોઇન્ટર મૂકી અથવા તો સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરીશું અને માઉસના ઉપરથી આપણે ડ્રેગ બી કરી શકીએ છીએ. તો અહીંયા આપણું શું થશે, ફોન્ટ અલગ 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 આપણને દેખાશે. હવે પછી આપણે ફોન્ટ સિલેક્ટ કઈ રીતે કરીશું તે આપણે આગલા વિડીયોની અંદર જોઈએ. આજે તમે આટલું જ સમજ કેળવી રાખજો, ધ્યાનથી વિડીયો જોજો. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.